જય સ્વામિનારાયણ. ધમડકામાં રાયધણજી છે, એમના ભાભી હતા કરણીબા, મહાભક્તરાજ. હવે જેમ શીતભાઈ ને લાગે ને કે મહારાજ ક્યાં હશે, એમ ભુજમાં આજુબાજુ ક્યાંય હોય એટલે કરણીબા ને એમ થઈ જાય કે હવે મહારાજ ક્યારે અહીંયા આવે, ક્યારે મળે, ક્યારે જમાડું, ક્યારે સેવા કરું, ક્યારે દર્શન કરું, ક્યારે એમની વાતો સાંભળું. બસ તલસાટ થવા માંડે. એમાં આજુબાજુ મહારાજ ગામડે આવ્યા છે અને કરણીબાનો આલોચ થયો. મહારાજ દોડ્યા, ભાગ્યા, નીકળ્યા ત્યાંથી. આવ્યા ધમડકા, કરણીબાનો ઓરડે આવી કીધું, કરણી, ઓહો, આવો મહારાજ, આવો. ડોલિયા ઢાળ્યા, બેસાડ્યા. મહારાજે સ્નાનાદિક કરાવ્યા, રસોઈ કરી, જમાડ્યા. હવે એક મજાની વાત, મહારાજે જમાડે, ઢોલિયા પોઢાડે, પછી કરણીબાનો નિયમ. મહારાજ જે મોજડી ઉતારી હોય ને ઓસરીની કોરે, મહારાજ પોઢી જાય અને કરણીબા પેલી મોજડીને લે. ઓ, આ પ્રેમ તમે જુઓ. એ મોજડીને પછી પોતાના સાડીથી એ મોજડીને સાફ કરે, એને તેલ લગાવે, આંખે અડાડે, આંખમાંથી આંસુની ધાર થાય અને મોજડીને હારે વાતો કરે, અરે તું કેટલી ભાગ્યશાળી છો કે શ્રીજી મહારાજની સાથે તારે અખંડ ફરવાનું રહે છે. અને બેન, અમે એટલા દુખિયારા છે કે ક્યારેક ક્યારેક વર્ષે, બે વર્ષે, દોઢ વર્ષે, આઠ મહિને અહીંયા મહારાજ આવે ત્યારે અમને એમનો યોગ થાય. તું કેટલી ભાગ્યશાળી છો, છાતી અડાડે, આંખી અડાડે, ક્યાંથી મોજડી ક્યાંથી મળે, મોજડીની આવી વિનંતીઓ કરે. આ જ ભાવ જાગ્યા વગર રે નહીં હો. તો મહારાજને જમાડ્યા ધમડકામાં, મહારાજને પોઢાડ્યા અને પેલી મોજડીની સેવા કરવા માટે જેવા કરણીબા ત્યાં ગયા, મોજડી નહીં. અમને થયું કે આ ગઈ ક્યાં, જ્યારે બાજુ ગોતે મોજડી જ નહીં. અને એમને નક્કી થઈ ગયું કે આ મોજડી પહેર્યા વગર આવ્યા છે. એ નિષ્કુળાનંદ સ્વામી એમાં લખ્યું છે, જો કે પેરી રૂપાની ચાખડીએ કે ભૂધર ભાયા છે, એવા દીઠા છે આ આખડીએ કે ભૂધર ભાયા. રૂપાની એટલે ચાંદીની ચાખડીએ, ભક્તો ભાવથી લાવે ભાઈ. હવે ઘણી વાર વિચાર થાય, આપણે એક શિખરબંધ મંદિર કરવું હોય કોઈ તો તવાઈ જાય છે કરનારા. આરસના એક મંદિર કરવું હોય, શિખરબંધ મંદિર, તો તવાઈ જાય છે. એમ થઈ જાય કે ક્યારે પૂરું થાય, એક પૂરું થાય એમ થાય કે આજ ભગવાન બસ થઈ ગયું. અને શ્રીજી મહારાજ એ કાર્ય, છ છ મંદિરો, એવી એ કપરો કાળ, સાધનો નહીં, સગવડતા નહીં, લોકમાં ગરીબાઈ અને કેવી કઠણાઈ કે માણસોને પૂરો દેશકાળ તમે જાણો છો, એમાં આવા શિખરબંધ આલિશાન મંદિરો કેમ થયા વિચાર કરો. એ ભુજના મંદિરે વડતાલ, એ જુનાગઢ, આજે જુનાગઢમાં તમારે કોઈ એવડું મંદિર કરવું હોય તો કરનારા નાકે પાણી આવી જાય. કયો હા, કેમ થાય આપણે એમ કે આ કેમ થાય. અને એક એક સાથે છ છ મંદિરો થતા હોય, એ વડતાલનો જોવો, ગરડાનો જોવો, ધેલોરાનો જોવો, આવડા આવડા મંદિરો, એવી એવી મૂર્તિઓ, એવા એવા ઉત્સવો કેમ થતું હતું. ભક્તો ઠાલવતા હતા ને, જે દેનારા હતા ક્યાંથી આવતું હતું શું, એ તો ભગવાન ભાઈ કરનારા એ છે, બાકી અત્યારે ન થાય. કેટલા ફાળા કરે તોય પૂરું નથી થતું, કેટલાય ફાળા કરે તોય તવાઈ જાય છે ત્યારે મંદિર થાય છે, તોય ધજાના પૈસા ખૂટી પડે એવી વાતો છે. કેમ છે, કેમ થાય છે. તો પેરી રૂપાની ચાખડીએ કે ભૂધર ભાળા છે, એવા દીઠા છે મે આખડીએ કે ભૂધર ભાળા. કેવા લાગતા છે રૂપાની ચાખડીઓ પર સજાનંદ સ્વામી, ઘુઘરીઓ ટાકેલી ચાખડીઓ પર ચડીને ચાલતા હશે, હાથમાં છડી પણ રૂપાની હોય, સોનાની હોય, અને ચાલતા હોય, દશે આંગળીએ વેડ પહેર્યા હોય, ગળામાં સુંદર મજાના હાર પહેર્યા હોય, માથે સરસ મજાનો સોનેરી મંડીલ હોય, એક તો રૂપકડા હોય અને શણગાર સજાવો, રૂપકડું છોકરું ને એને જયારે શણગાર પહેરાવો, કેવું લાગે રૂપકડું. તો સહજાનંદ સ્વામી કેવા લાગતા હશે, પેરી રૂપાની ચાખડીએ કે ભૂધર ભાયડા છે, એવા દીઠા છે આખડીએ કે ભૂધર ભાયડા. અરે ગમકે ઘુઘરિયા ખડા કે ભૂધર ભાયડા છે, ખડા એટલે ચાખડી, ચડતા પગથીએ ચડાય, ચડાય એટલે નિસરણી. મેં જોયા છે આ નિષ્કુળાનંદ સ્વામી એક એક વસ્તુ જે સ્મરીને લખે છે, દાદ માગી લેવું છે.
ગમકે ઘુઘરિયા ખડાય કે ભૂદર ભાડા છે, ચડતા પગથીએ ચડાય કે ભૂદર ભાડા છે, પેરી કમળ ફૂલવાળી ચમકે ચંપાની રૂપાળી કે ભૂદર ભાડા છે. ફૂલવાળી મહારાજ આમ ચરણ મૂકે એટલે ઉપર જે અંગૂઠાની વચ્ચે એલું બોર્યું હોય એમાં કમળ, અને આંગળીઓની ચારે બાજુ એમાં કમળ, પાંખડીઓ કે જેમ આમ પગ મૂકીને આમ દબાવે એટલે આખું કમળ ખીલે, ઉપર ફૂલ ખીલે, નીચે પંજાનું ફૂલ ખીલે. બનાવનારા કારીગર જોવો તમે. પેરી કમળ ફૂલવાળી કે ચમકે ચંપાની રૂપાળી કે ભૂદર ભાડા છે, સાગ સિસમની પણ સારી ચરણે ચાંખડીઓ ચમકારી કે ભૂદર ભાડા છે. પછી આ જોડા જે પગરખા હોય એના એના જુદા જુદા નામ હોય છે. કિશોરી સૂતર ને વાણ કે ભૂદર ભાડા છે, મોજડી ઓખાઈ અણવાણે કે ભૂધર ભાડા છે. અણવાળે એટલે ઉઘાડા પગે. મહારાજ જરૂર મોજડી પહેર્યા વગર આવ્યા છે. આ ઉનાળાની સિઝન તડકો તપતો એટલે કરણીબાને ધ્રુસકું મુકાય અને મહારાજ એકદમ ઓઢેલી ચાદર ફેંકીને બેઠા થઈ ગયા. હા બા શું છે મહારાજ, મોજડી ક્યાં છે? કરણીબા, મોજડી તો ના પૂછો તો સારું છે. કેમ તું વધારે દુખી થઈશ? ના મહારાજ, મોજડી ક્યાં છે? મારે સેવા કરવી છે. સેવા આવી ગઈ, તું ના પૂછે તો સારું છે. ના મહારાજ, મને કહો મોજડી ક્યાં ગઈ? મહારાજ કે રસ્તામાં આવતો હતો, તારો પ્રેમ હતો, ઉનાળો તકો હતો, રસ્તો ખુલ્લો હતો, તાપ કે મારું કામ, ગરમી કે મારું કામ, અને મારે તારી પાસે પહોંચવાની ઉતાવળ. રસ્તામાં હું આવ્યો આવતો તો એમાં એક મેં ગરીબ માણસને જોયું, એના પગમાં કાંઈ નહોતું અને એ બિચારો એવો દુઃખી થતો હતો, મને એમ થઈ ગયું કરે રે આના પગ કેવા બળતા હશે, એટલે મેં મારી મોજડી કાઢીને પેલા ગરીબને પહેરાવી દીધી છે કરણી, એટલે તું હવે પૂછતી નહીં. અરે અરે મહારાજ, તો તમારા ચરણ કોમળ ફૂલ જેવા એનું શું થયું? મને ચરણ જોવા દે. ના કરણી, એ નહીં જોવા દો, એ નહીં જોવા દો, બસ મને સુઈ જવા દે, મને ઊંઘ આવે છે. ના મહારાજ, મારા સમ છે. મહારાજના પરાણે ચરણ ખેંચી અને જયારે કરણીબાએ જોયા, બે ચરણમાં ફફોલા પડી ગયા. ઓહો હો, એટલે કહેવાયું છે કોઈને દુખ્યો દેખી ના ખમાય, દયા આણી રે. નિષ્કુળાનંદ સ્વામી પોતે લખ્યું છે, જયારે એને શેખપાટથી એને ભૌમિયા તરીકે લઈને કચ્છભુજ બાજુ નીકળ્યા તો રસ્તામાં થોડું પાણી હતું તોય પીવાની પોતાની તરસ હતી, કોઈ પાણી માંગ્યું પાણી દઈ દીધું, થોડું ભોજન હારે મેં લીધું તે કોઈ માગ્યું તે આપી દીધું, પોતાનું જોવે જ નહીં. કેટલા દયાળુ બીજાનું દુઃખ જોઈ શકતા નથી એવા કરુણાળુ છે. મોજડી આપી દીધી છે મહારાજના મોજડી, આ મોજડી વગરના અણવાણા પગ એ ખુલ્લા પગમાં ફરફોલા. કરણીબાઈ મહારાજના પગ પકડી લીધા. મહારાજ, મારા પ્રેમને લીધે તમારે આટલું કષ્ટ પડ્યું છે, તો કરણી તારો ભાવ છે, શું કરું શું કરું? મહારાજ હવે એક વચન માગું છું મને આપ, બોલો. મહારાજ, મને તમારા દર્શનની તાણ રહી એટલે હું જરા ભાવથી ડૂબી જાઉં, એટલે મને તમને એમ થાય કે જલ્દી તમે આવો. હવે આજ મહારાજ તમે આટલું કષ્ટ સહ્યું છે ને, મને એક વચન આપો, બોલો. કરની મહારાજ, મને દર્શનની તાણ રહી છે ને એટલે તમારે દોડીને આવવું પડે છે ને? હા, તારા પ્રેમથી દોડીને આવું છું. બસ આજે મને વરદાન આપી દો મહારાજ, અહીંયા બેઠા થકા તમે દેશ દેશાવરમાં જે લીલા કરતા હો એ લીલા અહીંયા બેઠા થકા હું જોઉં, એટલે મને મહારાજ દર્શન તૃપ્ત થઈ જાય. મહારાજ કે જાઓ, કરણીબા તમને આપી. અને એ જ ઘડીએ કરણીબાને નિરાવરણ દ્રષ્ટ દેશ દેશાવરમાં મહારાજ છે. ક્યાંય ધરમપુરમાં લીલા કરતા હોય, બોલો આ ટીવી કામકાજ છે ને, દિરાન દિવ્ય દ્રષ્ટિ કરણીમાં બેઠા બેઠા દર્શન કરે. હવે હજી એક બે વાત છે જે આ ભૂધર ભાડા છે એમાં જ છે. હો, પછી આજુબાજુ એમના બધા ભાઈઓ બધા રહેતા હોય, મહારાજને સાંજે બધા બેઠા હોય, જમાયા હોય નિરાયતે, મહારાજ મીઠી મીઠી વાતો કરતા હોય, રાયધનજી બેઠા હોય, રાયધન માતુશ્રી બેઠા હોય, આ બધા બેઠા હોય, એમાં મહારાજ કે ભાગવતના પ્રસંગોની વાત કરતા છે. કરણીબાના આ પેલા રાયધનજીના માતુશ્રી એમને થયું કે પૂતના વાત કરે છે પણ પૂતનાને સ્તનપાન કરતા કરતા પ્રાણ કેવી રીતે વ્યા જાય? નાનું બાળક હોય અને સ્તનપાન કરે એમાં એનો જીવ નીકળી જાય?
તો એ કેવી રીતે પ્રાણ પીધા છે? એટલો જ આ સંકલ્પ થયો. વાતે સાચી ને, હવે પૂતના છે એના એને સ્તનપાન કરતા કરતા ભગવાન શ્રી કૃષ્ણ એ પૂતના નો પ્રાણ પી ગયા. તો દૂધ ધાવતા ધાવતા તો આવી રીતે થાય નહી, માતાનો ભાવ છે. મહારાજે તરત જ એનો મનોરથ જાણ્યો. માં તો અમને ઘી પીવું છે, એક તાંસળી ભરીને સેજ ગરમ કરેલું ઘી ભરીને લાવો ને તાંસળી, પૂરી તાંસળી લાવજો. અરે મહારાજ, એટલું બધું ઘી વસમું લાગે પીવાય? તો કે અમને એટલું પીશું ત્યારે જ મને પેટમાં ઠંડક થશે, લાવો ઘી લાવો. અને મોટી મોટી કાંસાની તાંસળી આવતી, ખબર, લગભગ પોણો લીટર પોણો કિલો તો ઘી સમાય એવું ઘી સેજ ગરમ કરીને મહારાજને તાંસળી આપી. મહારાજ આમ હાથમાં લેવાની એક મહારાજની રીત હતી, શૈલી હતી, વાસણને આમ લેતા, આમ લઈને મહારાજ ઘી પીવા માંડ્યા. આખી તાંસળી ઘી પી ગયા. પીને કરણીબાને મનમાં થાય કે મહારાજ ઘી પીએ છે ને, થોડુંક જો પ્રસાદીનું રાખશે ને આપણે ચાટીને લઈ લેશું ને, બસ 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 ઘીનો પ્રસાદ મળી જશે મહારાજને. તે મહારાજ આખી ઘી તાંસળી પી અને માતુશ્રીના ખોળામાં ઘા કર્યો, લ્યો માં આ તાંસળી પાછી તમે ઘી પી ગયા. કરણી માતુશ્રીને એમ રાયધણજી ના કે હવે ઘી થોડું ચાટીને હું પ્રસાદ લઉં, આમ આંગળી ફેરે કાંઈ નમળે, સૂંઘ્યું તો ઘી ની ગંધ નહીં, ચિકાસ નહીં, ગંધ નહીં. કોરી રાખથી કે પાવડરથી ઉટકીને આપણે તાંસળી સાફ કરી હોય તોય ઘીની તો ગંધ રહી જાય, આમાં તો ઘીની ગંધ નહીં, ચિકાશ નહીં. એ મહારાજ, આ ઘીની ગંધ નહીં, ચિકાશ ની ગઈ ક્યાં? તો કે આમ પૂતનાના પ્રાણ પીધા હતા. મેં સંકલ્પ કર્યો કે કેમ પૂતનાના પ્રાણ પીધા હતા, બસ આવી રીતે પૂતનાના પ્રાણ અમે પીધા હતા. Thank you.